તમારી ચામડી પરની ગંદકી ધોવા વિશે નથી, પણ ઊંડા સ્તરનું મહત્વનું શુદ્ધિકરણ થાય છે। તમારા કાનની સીધી લાઈનમાં અહીંયા તે બિંદુ પર થોડું ઠંડુ પાણી। એકવાર જ્યારે તમારી કોષીય રચના ઉર્જાથી ચાર્જ થઈ જાય છે તો તે ઘણા બધા લાંબા સમય સુધી યુવાન રહેશે। In most Indian languages, મોટા ભાગની ભારતીય ભાષાઓમાં સામાન્ય રીતે હઠ શબ્દનો અર્થ મક્કમ રહેવું એમ થાય છે। આ એ ગુણ છે જેની તમને જરૂર પડશે। તમારું શરીર કહે છે બસ બહુ થયું, પણ તમે મક્કમ છો। આ હઠ યોગ છે। તમારું મન કહે છે હું હારી ગયો, આનાથી વધારે મારાથી નહીં થઈ શકે, પણ તમે મક્કમ છો, તમે બસ તે કરો છો। તો હઠ યોગ એ શરીરની એવી રચના કરવા વિશે છે કે જે એક વ્યક્તિના જીવનમાં અડચણ નહીં બને, તે પાયાનો પથ્થર બનશે, પણ અડચણ નહીં, તે શક્યતા બનશે વ્યક્તિના પરમ સંભાવનામાં ખીલવાના માર્ગમાં, પણ અવરોધ નહીં। તો સરળ ટિપ્સ, હું ટિપ્સ આપવા માટે જાણીતો નથી, ખરાબ છાપ છે મારી, પણ સરળ ટિપ્સ। યોગિક સંસ્કૃતિમાં ફુવારો કોઈ પાણીનો ફુવારો ન હતો। સ્નાનનો અર્થ હંમેશા પાણીમાં ડૂબકી લેવી। તેઓ હંમેશા નદીએ જતા ડૂબકી લેતા અને બહાર આવતા। જો તમે આમ કરશો તો તમારા સ્નાયુઓ સારા રહેશે। માટે આમ કરવાનો બીજો રસ્તો એ છે કે સામાન્ય રીતે આપણા ઘરમાં ડોલ, જે આપણે પાણી રેડવા માટે વાપરીએ છીએ, તે આટલી મોટી હોય છે। તેમાં ઓછામાં ઓછું 4 લિટર પાણી હોય છે। જો તમે આ કરો તો આખું શરીર આવી જશે બસ હંમેશા। મારો કહેવાનો અર્થ છે, હું આમ કરવા માટે સ્ત્રીઓને આગ્રહ નહીં કરું, તમારી હેરસ્ટાઇલ અને બાકી બધી વસ્તુ, પણ હંમેશા સ્નાનનો અર્થ છે કે પહેલી પાણીની ડોલ માથા પર રેડવી હંમેશા। ઠંડુ પાણી શરીર પર રેડવાથી તે ગરમીને તમારા મગજ પર ધકેલે છે ખૂબ જ ઝડપથી, જે ન થવું જોઈએ। આ માટે જ જે લોકોને તેમના વાળ ભીના નથી કરવા, તેઓએ થોડુંક ઠંડુ પાણી લેવું જોઈએ અને તેને અહીં મૂકવું જોઈએ। તમને ખબર છે અહીં એક બિંદુ છે તમારા કાનની લાઈનમાં, તો અહીંયા થોડું ઠંડુ પાણી રેડો, તુરંત જ તમે જોશો કે તમારા માથાના ભાગમાં અમુક ઠંડક થઈ જશે અને પછી તમે તમારા બાકીના શરીરનું સ્નાન કરી શકો છો। નહીં તો હંમેશા તમે પહેલી પાણીની ડોલ તમારા માથા પર રેડો, નહીં કે તમારા શરીર પર। જો તમે આમ કરો છો તો તમે ડોલ ભરો અને સવારમાં તેને કરવાનો એ શ્રેષ્ઠ રસ્તો છે। તમારું શરીર પાણીમાં ડૂબી જવું જોઈએ। તમે કૃત્રિમ રીતે નદીમાં ડૂબકી લેવાની ક્રિયાનું સર્જન કરવાનો પ્રયાસ કરો છો, ઓકે? એક સાથે આખું શરીર, એક સાથે અથવા ઓછામાં ઓછી ચામડી પાણીથી ભીજાઈ જવી જોઈએ, આ રીતે નહીં, નોટ લાઈક ધીસ, યુ નો। જો તમે પાણી રેડો છો તો આખું શરીર, શરીરને લાગવું જોઈએ કે તમે ડૂબકી લગાવી રહ્યા છો। માટે જો તમે આ રીતે રેડો છો તો સિસ્ટમમાં અમુક ઠંડક પેદા થાય છે અને સ્નાયુઓ ઘણા લચીલા બને છે। ફુવારો તમારા માટે આ કામ કરી શકે છે। જો ફુવારાનું જોર પૂરતું હોય અથવા જો પાણીની માત્રા પૂરતી હોય તો ફુવારો તે ઘણી સહેલાઈથી કરી શકે છે। તે હંમેશા સારું રહેશે જો આપણે એવું પાણી લઈએ જે ઓરડાના તાપમાન જેટલું અથવા ઓરડાના તાપમાન કરતા થોડું ઠંડુ હોય। માત્ર પાણીનો અમુક જથ્થો તમારા પર વહેવો જોઈએ અથવા એવા પાણીમાં શરીર ડૂબાડવું જોઈએ જે ઓરડાના તાપમાન કરતા થોડું ઠંડુ હોય। કારણ કે જો આમ થાય તો એક વસ્તુ જે સપાટી પર થશે તે એ છે કે એપિથેલિયલ કોષો સંકુચિત થશે,
જ્યારે તેઓ સંકુચિત થશે ત્યારે તેઓ બધા છિદ્રો ખોલી દેશે, કોષોની વચ્ચે રહેલા છિદ્રો ખુલી જશે. કોષોના પોતાના છિદ્રો હોય છે, આપણે તેને ખોલવા નથી. તે ખુલી જશે જ્યારે તમે તેને ગરમ પાણીમાં મૂકો છો. જો તમે તમારું શરીર ગરમ પાણીના ટબમાં ડુબાડો છો તો કોષો ખુલી જશે અને પાણી અંદર લેશે, જે કરવું હંમેશા સારી વસ્તુ નથી. જો તમે શરીરને ઠંડા પાણીમાં મૂકશો તો કોષો સંકોચાઈ જશે, વચ્ચેની જગ્યાઓ ખુલી જશે, અને તે યોગાભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે ઈચ્છીએ છીએ કે શરીરની કોષીય રચના જુદા પરિમાણની ઉર્જાથી ચાર્જ થાય. વિથ અ ડિફરન્ટ ડાયમેન્શન ઓફ એનર્જી. જો કોષો સંકોચાય છે અને તેઓ જગ્યા પેદા કરે છે, અને પછી જો તમે યોગાભ્યાસ કરો છો તો શરીરની કોષીય રચના ચાર્જ થઈ જાય છે. એવું શા માટે થાય છે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતા ઘણી વધારે જીવંત લાગે છે? તે મૂળભૂત રીતે આ કારણે છે. અને એકવાર જ્યારે તમારી કોષીય રચના ઉર્જાથી ચાર્જ થઈ જાય છે, તે ઘણા લાંબા સમય સુધી જુવાન રહે છે. જ્યારે લોકો વિચારે છે કે આ ડોસો હજી સુધી કેમ મર્યો નથી, ત્યારે તમે હજુ 25 ના હો તેવું અનુભવો છો. હઠયોગ દુનિયાને હતાશ કરવાનો પણ એક રસ્તો છે. માટે પાણી જે ઓરડાના તાપમાનથી ઠંડુ છે, ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, તે કોઈ મોટી સમસ્યા નથી. પાણી હંમેશા તે તાપમાનમાં જ જળવાયેલું હોય છે, આદર્શ જગ્યા. જો તમે ઠંડા પ્રદેશમાં છો, જો તમે સમશીતોષ્ણ વાતાવરણમાં છો, તો પાણી ઘણું ઠંડુ હશે, જે સારું નથી. પાણી હંમેશા આશરે 5-8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓરડાના તાપમાનથી ઓછું હોવું જોઈએ, તેનાથી વધારે નહીં. તેથી જો તમને શરદીનો કોઠો છે, તો શરૂઆતના અઠવાડિયાઓમાં તમે 1 ચમચી નીલગીરીનું તેલ પાણીમાં નાખો, ઠંડા પાણીમાં, અને તે તમારા પર રેડી દો. તમે જોશો કે તમારી શરદી જતી રહેશે, નીલગીરીના તેલના લીધે નહીં, પણ માત્ર ઠંડા પાણીના લીધે. જો તમને સંક્રમણ થયું છે અને બીજું કંઈક કે જેમાં વધારે પડતો કફ પેદા થાય છે, તો તેની અલગ રીતે સારવાર કરવી જરૂરી છે. પણ જેમ કે મેં કીધું, પાણી આશરે 5-8 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓરડાના તાપમાનથી ઓછું હોવું જોઈએ, વધારે પડતું ઠંડુ પાણી ન હોવું જોઈએ. જો કોઈ પણ પ્રકારનું હળવું મળવું થયું હોય, કોઈની સાથે મુલાકાત અને કોઈ પ્રકારનો સંપર્ક, જો તમે ઘણા લાંબા સમયથી ભીડમાં હોવ, તો જ્યારે તમે ઘરે જાઓ તો સૌથી પહેલા તમારે સ્નાન કરવું જોઈએ. તમારે આમ જ કરવું જોઈએ. જો તમારે 3-4-5 વાર પણ દિવસમાં સ્નાન કરવું પડે તો પણ વાંધો નથી. એક સાધક માટે દિવસમાં ઘણી બધી વાર સ્નાન કરવું એ સારું છે. તમારે વધારે પડતું ન કરવું જોઈએ. પણ એક સમય હતો જ્યારે હું ઓછામાં ઓછું 5-7 વખત સ્નાન કરતો હતો. હવે ઓછું થઈને કદાચ 2 તો ચોક્કસ, ક્યારેક 3. 2 વાર તમારા માટે ફરજિયાત છે, વધારે થાય તો સારું છે. જો કોઈની સાથે પણ કોઈ પ્રકારનો શારીરિક સ્પર્શ થાય છે, 6 મિનિટથી વધારેના સમયગાળા માટે, જો તમે કોઈનો માત્ર હાથ પકડ્યો છે, તો પણ યોગ કરતા પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ છે. આ કોઈ સફાઈ કરવાની વાત નથી. આપણે શરીરની સફાઈ કરવાનો પ્રયાસ નથી કરતા, તે વિષય નથી. તે એટલા માટે નથી કેમ કે કોઈ વ્યક્તિ અશુદ્ધ છે અને તમે તમારું શરીર સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. યોગ એ તમારી ઉર્જાઓને વ્યક્તિગત રીતે આયોજિત કરવાનો એક રસ્તો છે. માટે જો કોઈ પણ પ્રકારનું હળવું મળવું વધારે પડતું થાય છે, જો હું આવું છું અને પ્રોગ્રામમાં બેસું છું, હું કોઈને શારીરિક રીતે સ્પર્શ પણ નથી કરી રહ્યો. જો હું પ્રોગ્રામમાં 2-3 કલાક માટે બેસું છું, તો સૌ પ્રથમ વસ્તુ સ્નાન કરીશ. કારણ કે માત્ર વાતચીત અમુક પ્રમાણમાં
તમારી ઉર્જાની અખંડિતતા થોડી ઢીલી બન્યા છે, માટે કોઈ પણ સમયે જ્યારે તમે ઘરે જાઓ છો તો સૌથી પહેલા તમારે સ્નાન કરવું જોઈએ. સ્નાનનો મતલબ સાબુ, શેમ્પૂ અને એ બધું નથી, એક પાણી ભરેલી ડોલ અને બુબમ. માત્ર પાણી વહેવાથી તે શુદ્ધ થાય છે. પાણી કેવી રીતે શુદ્ધ કરી શકે ધોયા કે ઘસ્યા વગર? એમને તમને ખબર છે, ન્યુક્લિયર રિએક્ટરમાં તેઓ અમુક ધાતુઓ વાપરે છે, ખાસ કરીને ધાતુઓ જેવી કે ટાઇટેનિયમ અને પ્લેટિનિયમ અને થોડી બીજી વસ્તુઓ. જો તેઓ આ ધાતુઓને શુદ્ધ કરવા માંગે છે, તેઓને ધાતુઓનું સૌથી શુદ્ધ સ્વરૂપ જોઈએ છે. સાધારણ પ્રયોગશાળાની પ્રક્રિયામાં તેઓ માત્ર તેને એક સીમા સુધી શુદ્ધ કરી શકે છે, તેનાથી વધુ તેઓ શુદ્ધ નથી કરી શકતા. તેથી તેઓ શું કરે છે, તેઓ આ ધાતુનો એક સળિયો બનાવી લે છે અને બીજી એક ગોળાકાર રિંગ બનાવે છે. તેને ઉપર નીચે સ્પર્શ કર્યા વગર ફેરવવાથી, માત્ર આમ કરવાથી તમે જોશો કે ધાતુઓ શુદ્ધ થઈ જાય છે. તમારા શરીરનો 72% ભાગ પાણી છે. તમે માત્ર તેના પર પાણી રેડો, અમુક શુદ્ધિકરણ થાય છે. તમારી ચામડી પરની ગંદકી ધોવા વિશે નથી, એ તો થશે જ, તે એક અલગ વસ્તુ છે, પણ અમુક ઊંડા સ્તરનું શુદ્ધિકરણ પાણીને માત્ર તમારા પર રેડવાથી થાય છે. શું તમે જોયું છે, ધારો કે કોઈ એક દિવસ તમે ખૂબ જ ચિંતામાં છો, જ્યારે તમે જઈને ફુવારાની નીચે ઊભા રહો છો, તમને બહાર આવવાનું મન નથી થતું, તમને માત્ર ત્યાં રહેવું ગમે છે થોડા સમય માટે. તે 3 કે 5 મિનિટ ફુવારામાં રહેવાથી તમારા જીવનની કોઈ મુશ્કેલી ઉકેલાતી નથી, પણ જ્યારે તમે બહાર આવો છો તો એવું લાગે છે કે તે જતી રહે છે. તમે તાજા જન્મેલા હોવ તેવા બની જાઓ છો. શું આ તમે નોંધ્યું છે? તમને એવું લાગે છે કે તે બધું જ જતું રહ્યું છે, કારણ કે આ બધું જે થઈ રહ્યું છે તેનો 2/3 જેટલો ભાગ પાણી છે. જો આની પર માત્ર પાણી વહે છે તો અમુક વસ્તુઓ બદલાઈ જશે.